नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 11 विषय संस्कृत एमा पाठ 11 पृथु चरितम एना विषय आज आप अभ्यास करीशु। विद्यार्थी मित्रों, संस्कृत साहित्य नी अंदर 18 पुराणों छे अने आ 18 पुराणों नी रचना व्यासे करेली छे। हवे आ पुराण जे छे 18 पुराणों एमा एना पांच लक्षणों छे। पुराणम पंच लक्षणम एना पांच लक्षणों छे। हवे इतिहास नी जानकारी माटे पुराण साहित्य नो अभ्यास करवो ए खूब ज आवश्यक छे। अने आ पुराण साहित्य नी अंदर महान भावोना जीवन चरित्र विशे जाणीए अने एना उपरथी आपणे आपणा जीवननो जीवन नी अंदर केवी रीते अमल करवो एनी पण माहिती आ बधा पुराणों नी अंदर थी प्राप्त थाय छे। आ प्रस्तुत जे पाठ छे पृथु चरितम, पृथु ए राजा छे अने ए राजानुं चरित्र એનું ચરિત્ર આ પાઠની અંદર વર્ણવેલું છે। તો આ જે પાઠ છે એ મત્સ્ય પુરાણમાંથી સંપાદિત કરી અને અહીં મૂકવામાં આવ્યો છે। હવે આ પાઠની અંદર ભૂમિનું દોહન, ભૂમિ એટલે ધરતી, એનું દોહન કરીને અન્નની પ્રાપ્તિનો ઉપક્રમ, અન્ન એટલે અનાજ, એ અન્નની પ્રાપ્તિનો ઉપક્રમ કરનાર સૌ પ્રથમ રાજા હોય તો તે પૃથુ રાજાનો નિર્દેશ આ મત્સ્ય પુરાણની અંદર કરેલો છે। અહીંયા ભૂમિને ગાય રૂપે અને પૃથુને દોહનાર રૂપે વર્ણવવામાં આવ્યા છે। ભૂમિ ગાયનું રૂપ લે છે અને એ ગાયને પૃથુ રાજા દોહે છે, એટલે કે દોહે છે એટલે કે કૃષિ કર્મ એટલે કે ખેતીનું કાર્ય કરી અને અન્ન ઉત્પન્ન કરે છે એ દોહવાની ક્રિયાની અંદર। હવે જુઓ બુકની અંદર પાના નંબર 42 ઉપર છે પાઠ 11 પૃથુ ચરિતમ। અહીંયા જે મેં તમને સમજૂતી આપી એ બધી જ અહીંયા ઉપર સમજૂતી છે કે પાંચ લક્ષણ છે પુરાણના, એમાં પહેલો લક્ષણ છે સર્ગ, એમાં સૃષ્ટિનું ઉત્પત્તિનું વર્ણન છે। બીજું છે પ્રતિસર્ગ, એમાં સૃષ્ટિના પ્રલયનું વર્ણન છે। ત્રીજું છે વંશ, એમાં સૂર્યવંશ અને ચંદ્રવંશમાં થયેલા રાજાઓની યાદી છે। આગળ છે મન્વંતર, મન્વંતર એટલે કે બે મનુઓના અસ્તિત્વના સમયગાળામાં જે બનેલી ઘટનાઓનું વર્ણન છે। અને છેલ્લે છે પાંચમું વંશાનું ચરિત્ર, એમાં જે તે વંશમાં થયેલા કેટલાક પરાક્રમી રાજાઓનું ચરિત્ર વર્ણવેલું છે। તો જોઈએ આપણે અહીંયા કે ભૂમિને ગાય રૂપે અને પૃથુને દોહનાર રૂપે આ પાઠની અંદર વર્ણવવામાં આવ્યા છે પૃથુ રાજાનું ચરિત્ર અહીંયા વર્ણવેલું છે। જોઈએ પહેલા ફકરાથી એક એક લીટીનું વાંચન કરું છું, એના શબ્દોના અર્થ સમજાવું છું અને ભાષાંતર પણ કરાવું છું। પહેલો ફકરો જોઈએ, સ્વયં ભવશ્ય મનોહો વંશે અંગ નામક રાજા અભવત। સ્વયંભૂ નામના મનુના વંશમાં, વંશ એટલે વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો, એકદમ સહેલું ભાષાંતર છે, શબ્દોના અર્થ પણ સહેલા છે, વાર્તા જેવો છે આખો પાઠ। સહ દયાળુ ધર્મ નિરતઃ ચ આસીત, તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો, કોણ તો અંગ નામનો રાજા। તસ્ય વેન નામક પુત્ર સમભવત, તેને વેન નામનો પુત્ર થયો। આજે અંગ નામનો રાજા હતો એને વેન નામનો પુત્ર થયો। સહ ક્રૂર અધર્મ નિરત ચ આસીત, તે કુર ક્રૂર અને અધર્મમાં રચ્યો પચ્યો રહેનારો હતો। કયો રાજા? વેન રાજા। તેન યજ્ઞ દાનાદિની સત્કર્માણી નિષિધાની, તેણે યજ્ઞ દાન વગેરેને સત્કર્માણી અને સત્કર્મનો નિષેધ કર્યો હતો, જો કે સારા સારી બાબતો હતી, યજ્ઞ પછી દાન અને સત્કર્મો સારા કાર્યો આ બધાનો એને નિષેધ કરેલો હતો, નિષેધ કરેલો હતો એટલે એને આ બધા કાર્યો ગમતા હતા નહીં। દુર્જનઃ સત્કારિતા, સજ્જનઃ ચ દુષ્કારિતા, અને તેણે શું કર્યું જુઓ,
दुर्जनों ने सत्कार्या हता, अने सज्जनों ने अपमानित दुष्कारिता एटले अपमानित कर्या हता। उल्टू कार्य एने कर्यु हतुं के सज्जनों ने सॉरी दुर्जनों ने सत्कार्या अने सज्जनों ने अपमानित कर्या हता। फलतः चौरादीनां प्रवृत्ति सर्वत्र प्रवर्तितो, एना फल रूपे परिणाम रूपे चोरी वगैरे प्रवृत्ति सर्वत्र बधेज फैलाई गई हती। कारण के आ वैन नामनो राजा ए केवो हतो, अधर्म करनारो हतो, अने एने सारा कार्यो गमता, आ बधानो एने निषेध करेलो हतो। जो दुर्जनो ने ते मान आपतो अने सज्जनो नो अपमान करतो, आ बधाना लीधे परिणाम रूपे शू थयु तो चोरी वगैरे प्रवृत्ति बधेज फैलाई गई हती। सज्जनानां धनं धान्यं च दुर्जनैः परिहतम्, सज्जनोना धन अने धान्य ने दुर्जनोए परिहतम एटले के चोरी लीधा हता, एटले सज्जनो ने हैरान थवुं पड़तुं हतुं, अने जे दुष्ट लोको हता दुर्जनो ए आवा सज्जन लोको ने हैरान परेशान करता हता। यज्ञ कर्मा भावे दुर्भिक्षः प्रावर्तत, यज्ञना यज्ञ कर्मना अभावे दुष्काळ प्रवर्त्यो हतो, दुर्भिक्ष एटले दुष्काळ, दुष्काळ प्रवर्त्यो हतो। जो शब्दना अर्थ पण अहीं आपेला छे आ बाजुना पाना उपर, भूतलम यज्ञ दान रहितम निधर्म च सज्जातम। जो आ धरती यज्ञ दान रहित अने निधर्म एटले के धर्म विमोणी थई गई हती। आ धरती केवी थई गई, बधे ज पाप फैलायुं हतुं, बधे ज दुष्कर्म, अने सज्जनोने हैरान थवुं पड़तुं हतुं, अने आ धरती यज्ञ दान रहित अने निधर्म एटले के धर्म विमोणी थई गई हती। बीजो फकरो जोईए आपणे, अस्याम दुरवस्थायां प्रजा रक्षणार्थं ऋषयः प्रवर्ताः। आ दूर अवस्था एटले के विषम परिस्थितिमां ऋषियो ऋषयः प्रजा रक्षणार्थं प्रवर्ता, प्रजाना रक्षण माटे प्रवृत्त थया। हवे आ विषम परिस्थिति फैलाई हती अने लोकोनुं रक्षण करवुं एवुं ऋषिओने अंदरथी मननी अंदरथी थयुं, अने प्रजा रक्षण माटे आ ऋषिओ प्रवृत्त थया। तैहि बेनो दंडितः मारितश्च, तेवोए बेनने दंडित कर्यो, एने सजा आपी अने मारितश्च अने मारी नाख्यो। आ वेद जे अक्रूर जे अधर्म फैलावतो हतो, क्रूर हतो, एने आ ऋषि मुनिओए दंड कर्यो अने मारी नाख्यो। तदंतरम ऋषयः तस्य पुत्र नामकं पुत्रं राजा समे प्रस्थापितवन्तः। त्यार पछी ऋषिओए तस्य पुत्र नामकं पुत्र तेमना पुत्र नामना पुत्र ने राजगादी पर प्रस्थापित कर्यो। હવે આ બેનને મારી નાખ્યો અને દંડ કર્યો, અને હવે જે ઋતુ નામનો તેમનો પુત્ર હતો તેમને રાજગાદી પર બેસાડ્યો। ઋતુ દયાળુ ધાર્મિકઃ ચ આસીત, હવે ઋતુ દયાળુ અને ધર્મનિષ્ઠ હતો। જો તદ્દન વિરુદ્ધ હતો, બેન રાજાથી તદ્દન વિરુદ્ધ, બેન એ અધર્મી હતો અને ઋતુ રાજા એ ધર્મી હતો। બેનસ્ય શાસને પીડિતા પ્રજા અભિષિક્તમ તમ ધાર્મિકમ ઋતુમ उपतस्तु। जो बेन ना शासन मा पीड़ायेला प्रजाजन अभिषिक्त पामेला ते धर्मनिष्ठ पृथुनी पासे उपस्थित थया। जो बेन ना शासन दरम्यान जे पीड़ायेली प्रजा हती ए अभिषिक्त पामेला एटले के जेने राजगादी पर बेसाडवामां आव्या तेवा पृथु पासे उपस्थित थया। क्षुधार्ताया प्रजाया परिपालनाया धान्यम अपेक्षितम आसीत, क्षुधार्ताया एटले के भूख, भूखथी पीड़ायेली प्रजाना पूर्णपणे पालन माटे धान्यनी अपेक्षा हती। धान्यम अपेक्षितम आसीत, धान्यनी धान्यनी जरूरत हती। भूतलम यज्ञ दान रहित निधर्म च आसीत, धरती यज्ञ अने दान थी रहित धर्म विमोणी थई गई हती। बेनना शासननी अंदर तादृशं भूतलं दृष्ट्वा ऋतुः तं दग्धं
उद्यतः अभवत। तेथी धरती ने जोईने એટલે કે ભૂમિ ને જોઈને પૃથુ તેને દગદમ દગદમ એટલે બાળી નાખવા માટે તૈયાર થયો। આવી ધરતી ને જોઈને આ પૃથુ રાજા તેને બાળી નાખવા માટે તૈયાર થયો। કેવી ધરતી હતી કે એકદમ ત્યાં કશું પાકતું ન હતું, કઈ અન્ન પણ મળતું ન હતું, અને આવી ધરતી ને જોઈને રાજા એને બાળી નાખવા માટે તૈયાર થયો। કારણ કે પ્રજાને શેની જરૂરત હતી? અન્નની। તતઃ ઇયં ભૂ ગોરૂપમ અવસ્થાય પલાયિતું ઉદ્યતઃ। તેથી આ ધરતી ભૂ એટલે ધરતી ગોરૂપમ અસ્થાય ગાયનું રૂપ લઈને પલાયિતું એટલે કે નાસી જવા તત્પર થઈ। રાજા તેને બાળી નાખવા માટે તૈયાર થયો ધરતીને, અને આ ધરતી એ ગાયનું રૂપ લઈને નાસી જવા માટે તત્પર થઈ। ઋતુ તસ્ય પૃષ્ઠતઃ અનુગતઃ ઋતુ તેની પાછળ પૃષ્ઠતઃ એટલે પાછળ અનુગતઃ પાછળ થયો પાછળ દોડ્યો। અંતે એક દેશે સ્થિતવા કિમ કરી ઇતિ ભૂમિ અભ્રવિત। અંતે એટલે કે છેવટે છેવટે એક સ્થાનમાં ઉભી રહીને સ્થિતવા એટલે ઉભી રહીને કિમ કરી ઇતિ હું શું કરું એમ કહી ધરતી બોલી। જો એક જગ્યાએ દોડતા દોડતા આવે આ ગાય એ થાકી અને પછી એક જગ્યાએ ઉભી રહી હવે હું શું કરું એમ કહી અને આ ધરતી બોલી। ઋતુ અપિ સ્થાવરસ્ય ચરસ્ય ચ ઇક્ષિત દેહી ઇતિ તામ બ્રવીત। ઋતુએ પણ સ્થાવરસ્ય એટલે કે ચરસ્ય ચ ઇક્ષિત સ્થાવરસ્ય એટલે ઉભેલી અને તેમજ ફરતું મનુષ્ય વગેરે ઇતિ ચ તામ બ્રવીત તેમ બોલી। શું કહે છે કે વૃક્ષ વગેરેને તેમજ ફરતા મનુષ્ય વગેરેને ઇષ્ટ વસ્તુ આપજે। શું કીધું રાજા પૃથ્વીએ કે મનુષ્યોને વૃક્ષોને આ બધાને તું ઇષ્ટ વસ્તુ એમને જે જોઈએ એ તું આપજે। ભૂ તથા સ્તુ ઇતિ ઉક્તવા તત્રેવ સ્થિતા। શું કહે છે ધરતી તેમ થાઓ એમ બોલીને ત્યાં જ ઉભી રહી તત્રેવ સ્થિતા ત્યાં જ ઉભી રહી। તામ ગોરૂપા સ્થિતા ભૂમિ પૃથુ દૂધોહ પૃથુએ તેને ગાય રૂપી ધરતીને દોહી દૂધોહ એટલે દોહી। જો આજે ગાય રૂપે જે ધરતી હતી એ દોડતા દોડતા થાકી એટલે ઉભી રહીને હું શું કરું ત્યારે રાજા એને કહ્યું કે તું વૃક્ષ વગેરે સ્થાવર વસ્તુઓને અને મનુષ્યોને ફરતા મનુષ્યોને તું ઇષ્ટ વસ્તુ આપજે। તો પછી ધરતીએ કહ્યું કે તેમ ખાઓ અને પછી પોતે સ્થિર ઉભી રહી અને તામ ગોરૂપા સ્થિતા ગાય રૂપે ઉભેલી આ ધરતીને રાજા પૃથુએ દોહી। હવે જો આગળ અસ્મિન દોહન કર્મણી અન્ન રૂપા પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ। આ દોહવાની ક્રિયામાં અથવા તો દોહવાના કર્મના અન્ન રૂપે પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું। આ દોહવાની ક્રિયામાં શું થયું અન્ન રૂપે પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું। તેન અન્નેન પૃથુના પ્રજાહા સંરક્ષિતા અનુરંજિતા ચ તે અન્ન વડે પૃથુએ પ્રજાજનોની રક્ષા કરી અને તેમનું અનુરંજિતા સ્મ એટલે કે તેમનું મનોરંજન કર્યું। હવે આગળ છે પકડો જુઓ એવમ પ્રકારક પૃથુ ચરિત્રમ પુરાણેશુ વર્ણિતમ અસ્તિ। આ પ્રકારે આ પ્રકારનું પૃથુ ચરિત્ર પુરાણમાં વર્ણવેલું છે। વસ્તુતઃ ઇદમ એકમ રૂપકમ અસ્તિ હકીકતમાં એક રૂપક છે। શું છે એક રૂપક છે આવું
અને તદનુસાર રાજા ગોપાલવ ભૂતલમ ગૌ દોહનમ કૃષિકર્મ દુધમ ચ અન્નમ અસ્તિ તે અનુસાર રાજા ગોવાળ ભૂતલમ ગૌ ધરતી છે તે ગાય રૂપે અને દોહનમ અને દોહવાની ક્રિયા એક ખેતી કામ અને દુધમ ખેતી કામે દૂધ દુગ્ધમ ચ અન્નમ અને દૂધ એ અન્ન છે જુઓ પરિચય જોઈએ આખું વાક્ય તે પ્રમાણે રાજા ગોવાળ ભૂતલમ ગૌ ધરતી ગાય અને દોહવાની ક્રિયા એ ખેતી કામ અને દૂધ એ અન્ન છે અર્થાત ઋતુરૂપ ગોપાલ ભૂતલ રૂપામ ગામ કૃષિ કર્મણા દૂધો ભ અથવા પૃથુ રૂપે ગોવાળે ધરતી રૂપી ગાયને ખેતી કૃષિ કર્મણા ખેતી કામ રૂપે દોરી હતી દૂધ એટલે કે દોહી હતી જો પૃથુ રાજાએ ગોવાળ રૂપે ધરતી રૂપી ગાયને ખેતી કામ રૂપે દોહી હતી અસ્મિન દોહન કર્મણિ અન્ન રૂપમ દુગ્ધમ ચ પ્રાપ્તવાન આ દોહવાની કર્મમાં અથવા તો કાર્યમાં તેને અન્ન રૂપે અન્ન રૂપી દૂધની પ્રાપ્તિ થઈ અહીંયા આખો અર્થ એ છે કે રાજા પૃથુએ ગાય રૂપી ધરતીને દોહી અને એ દોહવાની ક્રિયામાં શું પ્રાપ્ત થયું અન્ન પ્રાપ્ત થયું અને આ અન્ન વડે આ પૃથુ રાજાએ એ મનુષ્યોને તેમની પ્રજાજનોની રક્ષા કરી અને તેમનું મનોરંજન કર્યું હવે આગળ જુઓ અસ્ય રૂપકસ્યાય સંદેશઃ આ રૂપકનો આ સંદેશ છે આખો રૂપક પ્રકારનો જે પાઠ છે એનો આ સંદેશ છે કે યથા ગોપાલઃ સ્વકીયાં ગાં પ્રેમણા પરિપાલયતિ જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે પ્રેમણા પરિપાલયતિ એટલે પ્રેમથી પાળે છે અને પરિપાલિતાં ચ ગામ અસૌ પ્રાતઃ સાયં ચ ઇતિ નિયત કાલં નિયત પરિમાણં ચ દૂધિ જુઓ અને પરિપૂર્ણ પાળવાવાળા પાળવામાં આવેલી ગાયને તે સવાર અને સાંજ સાયં ચ નિયત એટલે કે પ્રાંતઃ સાયં એટલે કે સવાર અને સાંજ નિયત કાળે એટલે કે યોગ્ય સમયે નિયત પ્રમાણમ અને નિયત પ્રમાણમાં ચ દૂધિ દોહે છે હવે જે આ ગોવાળ છે એ પોતાની ગાયને પાળે છે અને યોગ્ય સમયે એ અને નિયત પ્રમાણમાં નિયત સમયે નિયત પ્રમાણમાં આ ગાયને દોહે છે તથા રાજા અપિ સ્વકીયં ભૂતલં પ્રેમણા પરિપાલે તેમ રાજાએ પણ સ્વકીયં ભૂતલં પોતાની ભૂમિને પ્રેમથી પાળવી જોઈએ કોને રાજાએ પરિપાલંતમ ચ ભૂતલં અસૌ શરદી વર્ષાયાં ચ ઇતિ નિયત કાલં નિયત પરિમાણમ એવ દુહ્યાત જો હવે શું કે છે એનું ઉદાહરણ આપીને કહે છે અહીંયા પ્રેમથી પાળવી જોઈએ અને પછી એ રીતે પરિપાલકમ ચ ભૂતલમ એ રીતે ધરતીને પણ શરદી એટલે શરદ ઋતુમાં અને વર્ષાયામ એટલે વર્ષા ઋતુમાં આમ નિયત સમયે નિયત પ્રમાણમાં દોવી જોઈએ જો અહીંયા શું કીધું જેમ ગાય ને પોતાનો ગોવાળ જે છે એ નિયત સમયે અને નિયત પ્રમાણમાં દોહે છે તેમ રાજાએ પોતાની પ્રજાને પ્રેમથી પાડવી જોઈએ અને એ રીતે પાડેલી ધરતીને શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં નિયત સમયે નિયત પ્રમાણમાં દોવી જોઈએ જો શરદ ઋતુ અને વર્ષા ઋતુ એટલે કે આ બે વર્ષની અંદર બે ઋતુની અંદર પાક લેવો જોઈએ એમ કહેવા માંગે છે નિયત પ્રમાણમાં દોવી જોઈએ એવમ એવ કૃષિ કર્મણી પ્રવૃત્તા પ્રજા અપી ભૂતલમ તથેવ પરિપાલયેશુ
एमज खेती काम में प्रवृत्त प्रजाजनोए पण भूतलम तथेव भूमिनु ते रीते ज पालन करवु जोईए। धरती छे भूमि छे एनु ए प्रमाणे जे प्रजाजनो आ खेती कार्य में जोड़ायेला छे ए प्रजाजनोए आ रीते ज एनु पालन करवु जोईए। परिपालकम च भूतलम नियत कालम परि नियत परिमाणम च दुयु इति जसु क्या छे परिपूर्ण पाड़वामां आवेली धरती ने चौक्स समय अने चौक्स प्रमाण में दोवी जोईए। जो अहीं आ कहेवानो मतलब शुं छे के आखो वर्ष तमे जो जमीन नी अंदर थी खेती जे खेती लायक जे जमीन छे एमांथी जो तमे एने वाव्या ज करो तो ते योग्य प्रमाण में दूध आपे नहीं एटले के योग्य प्रमाण में अनाज आपे नहीं। तो जेम गाय गोवाळ जे छे पोतानी गाय ने योग्य समय अने नियत प्रमाण में दोवे छे एवी रीते जे कृषि कर्म में जोड़ायेला जे प्रजाजनो छे एने पण आ भूतल ने एटले के जमीन ने योग्य रीते पालन करवू जोईए अने परिपूर्ण पाड़वामां आवेली आ धरती ने चोक्कसपणे चोक्कस प्रमाण में दोवी जोईए। एटले के वर्षनी अंदर बे ऋतु जे शरद ऋतु छे अने वर्षा ऋतुनी अंदर पाक लेवो जोईए। जो हवे श्लोक आपो जो छेले કે બહુ ધાન્ય પ્રવૃત્તો યમ જનો લોલુપ માનસહ આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોભી માણસ લોલુપ માણસ એટલે કે લોભી માણસ ન ચેત્સ ભૂતલમ રક્ષેત હાનિ રેવ ભવિષ્યતિ માણસ જો ધરતીની રક્ષા નહીં કરે તો હાનિ રેવ ભવિષ્યતિ નુકસાન જ થશે। શું કહે છે આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો જે લોભી માણસ છે એ જો ધરતીની રક્ષા નહીં કરે તો ભવિષ્યમાં શું થશે નુકસાન જ થશે। બીજી રીતિમાં જો સસ્યમ કૃષિશ્ચ ગોરક્ષ્યમ સર્વ એવ વણિક પતહ ધરતીની રક્ષા ન થતા ધાન્ય ખેતી અને ગોપાલન એ બધું વેપાર વણજ હંમેશા નાશ પામે છે એમાં શંકા નથી। જો અહીંયા શું કીધું છે કે જો આવી રીતે ધરતીની રક્ષા કરવામાં નહીં આવે તો બધું જ નાશ પામશે અને એ ધરતીની રક્ષા ન થતા ધાન્ય ખેતી અને ગોપાલન એટલે કે જે આ જે ગોવાળની પ્રવૃત્તિઓ જે છે પશુપાલનની પ્રવૃત્તિ એ બધું જ તેમજ વેપાર વણજ ખેતી ઉપર જ બધો વેપાર વણજનો આધાર છે તો એ વેપાર વણજ પણ હંમેશા નાશ પામે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી। વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ પૂરો થાય છે તો ઋતુનું ચરિત્ર આ પાઠની અંદર આપેલું છે। ઋતુ રાજાએ કેવી રીતે ધરતી રૂપી ગાયને દોહી અને કેવી રીતે પ્રજાનું પાલન કર્યું એનું અહીંયા આખા પાઠની અંદર વર્ણન કરેલું છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા હોમવર્ક આપેલું છે મેં તમને કે સ્વાધ્યાય જે છે એમાં પહેલા છે વિકલ્પવાળા પ્રશ્ન સવાલ જવાબ છે ત્યાર પછી સંસ્કૃતમાં સવાલ જવાબ મેં અહીંયા આપ્યા છે અને સમીક્ષાત્મક નોંધ એ પણ આ પાઠના આધારે મેં તમને જે સમજાવ્યું એના ઉપરથી તમારે લખવાની છે અને આ હોમવર્ક તમારે પૂરું કરી અને 25 તારીખ સુધીમાં તમારે બતાવવાનું રહેશે। અસ્તુ।